मित्रों सोनेट 14 पंक्ति नो होय छे एटले एने ओळखवा माटेनी एक चावी एक कूची छे के 14 पंक्ति नो जे साहित्य प्रकार होय छे एने आपणे सोनेट कहीए छीए। इटालीमांथी आवेलो छे, विदेशी साहित्य प्रकार छे। मूळ शेक्सपियर अने मिल्टने आ बे बहु उत्तम रीते आमां खेदाण करेलू छे, एटले ए बे प्रकारना जे सोनेटो छे सोनेटो खूब भणवामां आवी रह्या छे। शेक्सपियरियन शैलीनो जे सोनेट छे एमां चार 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 अने छेले बे पंक्तिमां एनो आखा सोनेटनो उगाड़ होय छे। चार 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 एटले चार चार पंक्तिना त्रण झूमखा अने छेले बे पंक्तिमां आखा सोनेटनो एमां उगाड़ होय छे। आ सोनेटनी मजा छे। हवे एमां केवा अक्षर अने छंदोनो उपयोग थाय छे? शिखरिणी, मंदाक्रांता, हरिणी, स्त्रकधरा, पृथ्वी, शार्दूल विक्रीडित, आवा अक्षरमेळो छंदो अक्षरमेळ जे छंदो छे एमां प्रचुर मात्रामां वपराय छे। हवे आपणे जे गुजराती साहित्यमां सोनेटले जे लई आव्या छे, जेना जनक कहेवाय छे, जेना पिता कहेवाय छे, छे बक ठाकोर अर्थात बलवंतराय कल्याणराय ठाकोर। गुजरातीमां प्रथम सोनेट आ बक ठाकोर आप्यो जेनुं नाम हतुं भणકારા। सोनेट आजे ओछा लखाय छे, आ आपणी सामे एक लाल बत्ती छे, कारण के जे ते समयनी अंदर सोनेटो खूब लखाणा, पछी धीमे 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 एनुं खेडाण ओछू थतुं गयुं। આગળ જોઈએ તો અન્ય સાહિત્ય સ્વરૂપોમાં, અન્ય પદ્ય સ્વરૂપોમાં જાપાનમાંથી ઉતરે આવેલો સાહિત્ય પ્રકાર જે છે એ છે હાઇકુ। હાઇકુનો જે કાવ્ય પ્રકાર છે એમાં પંક્તિનું જે બંધારણ હોય છે 5-7-5 અર્થાત 5 અક્ષરની પહેલી લાઈન, બીજામાં 7 અક્ષર અને ત્રીજામાં 5। ખૂબ નાનો એવો સાહિત્ય પ્રકાર છે પણ ખૂબ ઉત્તમ છે। અક્ષરોની આ રીતની ગોઠવણી રજૂ થાય છે, પહેલાં 5 અક્ષર આવે છે, પછી 7 અક્ષર આવે છે અને છેલ્લે પણ 5 અક્ષર આવે છે। હવે આમાં વિચાર ચિંતન પ્રદ આપણને વિચાર કરતા કરી મૂકે એવી સરસ મજાની આ નાની રચના હોય છે। એક મોટા કાવ્યની અંદર, નાટકની અંદર અથવા તો એક ઉત્તમ પ્રકારની કૃતિની અંદર જે વિચાર હોય છે એવા વિચારો આપણને હાઇકુમાં જોવા મળે છે। આમાં હાઇકુની અંદર સ્નેહ રશ્મિનું નામ બહુ મોટું છે ગુજરાતી સાહિત્યમાં। એ જ રીતે મુક્તક પણ એક સાહિત્ય પ્રકાર છે। આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે ગઝલનો કોઈ કાર્યક્રમ હોય અને ગઝલ ગાવાની હોય ત્યારે સમા બાંધવા માટેથી અને કલાકારો છે એ ગઝલની આગળના ભાગની અંદર હંમેશા મુક્ત બોલતા હોય છે। જેમ ભજન સાંભળવાનો કોઈ કાર્યક્રમ હોય અને ભજન સાંભળવા માટે જઈએ તો ભજન કેવું આવશે, કયા પ્રકારનું આવશે, હવે ગાયક છે આપણને કઈ દિશામાં લઈ જવાનો છે, એ ભજન આગળની સાખીઓ સાંભળીએ એટલે આપણને ખ્યાલ આવે। એવી રીતે ગઝલની અંદર આગળ છે મુક્તક બોલ એટલે આપણને ખબર પડે કે હવે કેવા પ્રકારની અર્થાર્થ કેવો ગર્ભિતાર્થ હશે એ ગઝલ લઈને કલાકાર આવશે એ આપણને મુક્તક દ્વારા ખ્યાલ આવે છે। તો એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આખે આખો ભરી દેવામાં આવે એને મુક્તક કહેવામાં આવે છે। આ મુક્તક જેવી જ વાત દુહાની અંદર પણ છે, ખૂબ અતિ ગંભીર ગૂઢ રહસ્યવાળી બાબતો છે બે થી ચાર લાઈનની અંદર ભરી દેવામાં આવે। મોટાભાગે ગુજરાતી સાહિત્યમાં અથવા તો આપણે જે ભણીએ છીએ એમાં સાંકળ્યો દુહો એકની સાથે બીજું, બીજાની સાથે ત્રીજું, ત્રીજાની સાથે ચોથું આ પદ ચરણ જોડાયેલું આવે સાંકળ્યો દુહો કહેવાય છે। દુહાના ઘણા બધા પ્રકાર છે, પરજ, રાફાયણ, હડુલો, છકડીયો, દોઢિયો આવા ઘણા બધા પ્રકારના દુહાઓ છે, પણ મોટાભાગે આપણે જે ભણીએ છીએ સાંકળ્યો દુહો છે। તમે કદાચ આગળ અભ્યાસક્રમમાં ભણી ગયા હશો દીપકના બે દીકરા, કાજળની અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિય પ્રકાશ, તો આ સાંકળ્યા દુહાનું ઉદાહરણ છે। તો દુહો પણ મુક્તકની જેમ ગંભીર વાત લઈને આવે છે અને એનો ઉઘાડ કરે છે। તો આવી સરસ મજાની રચનાઓ એ મધ્યકાળની અંદર રચાતી હતી। આગળ બીજા સ્વરૂપો પણ આપણે ઝડપથી જોઈએ કે બીજા સ્વરૂપોમાં શું શું છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય સાહિત્ય સ્વરૂપોમાં છેલ્લું સ્વરૂપ જે ભણવા જઈ રહ્યા છીએ છે ગઝલ। વિદેશી સાહિત્ય પ્રકાર છે, અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઉતરી આવે છે। વિદેશી સાહિત્ય પ્રકાર છે, અરબી અને ફારસીનું મિશ્રિત છે અને એમાંથી ગુજરાતીમાં ઉતરી આવે છે। મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે વિદેશી પ્રકાર હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં ગઝલનું એવું બધું ખેડાણ થયું છે, આપણને એવી બધી સરસ મજાની ગઝલો આપણને આપેલી છે। ગની દહીવાલા હોય, શૂન્ય પાલનપુરી હોય, મરીઝ સાહેબ હોય, આ સિવાય તો અનગિનત કેટલા નામ લેવા, આ ઉત્તમ ખેડાણ કર્યું છે। અને ગુજરાતી ગઝલ તમે સાંભળો એનો ભાવાનુવાદ સમજો બરાબર તો તમને અરબી અને ફારસીમાં લખાયેલી ગઝલો પણ
नजर नहीं आवे एवी उत्तम प्रकारनी गजलोनी रचना आपणा गुजराती कविओए करी छे। तो गुजराती भाषा में फारसी अने अरबीमांथी उतरी आवी हवे गजल में मुख्य शुं छे तो प्रेम विरह अने प्रभु भक्ति आ त्रण बाबतोमां मुख्य छे। एटले गजलना बे भाग पाड्या छे इश्के हकीकी अने इश्के मिजाजी। इश्के हकीकी एटले ईश्वर तरफनो प्रेम ईश्वर तरफनो जे लगाव छे प्रभु भक्तिने मुख्य ध्यानमां लई अने गजलो लखायेली छे ए गजलोने इश्के हकीकी कहेवामां आवे छे जेमां प्रियतमा तरफनो प्रेम छे लगाव छे विरह छे वेदना छे पीड़ा छे अने एने लई अने जे गजलो चाले छे।